નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં આસપાસ પર્યાવરણ વિષયનો કોર્સ છે તેમાં પાઠ ચાર કેરીઓ બારે માંસ આ પાઠનું નામ છે એટલે કે આ પાઠનું શીર્ષક છે તો જુઓ આપણે જોઈ શકીએ છીએ કે વા હર્ષ તારા ટિફિનમાં પૂરણ પોળી છે એ ક્રિપલ કહે છે ક્રિપલ હર્ષને કહે છે હે આજે ક્રિપલ બટાટાનું શાક લાવી છે જો શું કહે છે આવડું હર્ષ શું કહે છે ક્રિપલને કે આજે તું બટાટાનું શાક લાવી છે મારી પાસે ભીંડા છે રૂચિ એમ કહે છે કે મારી પાસે પીંડા છે તો જો અરે ક્રિપલ મને લાગે છે કે તારું બટાકાનું શાક બગડી ગયું છે જો આ ચિત્રમાં શું કહે છે હર્ષ શું કહે છે ક્રિપલને કે તારું બટાટાનું શાક છે એ બગડી ગયું છે તો તું એ ખાઈશ નહીં તું બા બીમાર પડી જઈશ લે તું આ થોડા ભીંડા લઈ લે રૂચિ શું કહે છે હર્ષને રૂચિ ક્રિપલને કે તું ખાઈશ નહીં એ તે બગડી બગડી ગયું છે તું બીમાર પડીશ તો રુચિ છે એ ભીંડાનું શાક છે એ શેર કરે છે તો હવે જુઓ ચર્ચા કરો હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાટાનું શાક છે એ બગડી ગયું છે તો કે બટાકાનું શાક છે જે સુગંધ છે એ અલગ જ થઈ ગયો હોય છે એનો રંગ છે તેનું સ્ટ્રક્ચર તેમનું બંધારણ છે એ અલગ જ થઈ ગયું હોય તેથી તે આપણને ખબર પડે તો તમે કોઈ કોઈ ખોરાક ક્યારે બગડી બગડતો જોયો છે તમને કેવી રીતને ખબર પડી કે તે બગડી ગયો છે તો કે તેની દુર્ગંધ માણવા માટે સુગંધને લીધે છે એ ખબર પડી જાય આપને કે તે બગડી ગયું છે હવે રુચિએ ક્રિપલ ને બટાટાનું શાક ખાવાની ના પાડી જો તેણે ખાઈ લીધું હોત તો શું થાય તો કે તે પેટમાં દુખદ જો વધારે ખાય ખરાબ તો હોય તો જે ફૂડ ફૂડફાડ હોય તે વધારે ખાવા વાળાની મૃત્યુ પણ થઈ શકે છે અને ઘાતક એટલું ઘાતક હોય છે તે પણ મૃત્યુ પણ એનું થઈ શકે છે હવે લખો તમારા રસોડામાં જુઓ અને ખોરાકમાં ખોરાકના નામ લખો કે જે બે થી ત્રણ દિવસમાં બગડી શકે છે તો કે રોટલી છે શાક છે આ છે એ બે ત્રણ દિવસ રહીએ તો એ બગડી જાય તો તમારે છે એ લખવાના છે એક અઠવાડિયા સુધી રાખી શકાય તો કે છે એક અઠવાડિયા સુધી રાખી શકાય તો કે બ્રેડ છે એ એક અઠવાડિયા સુધી રાખી શકાય ફ્રીઝરમાં ફ્રિજમાં રાખીએ તો આપણે એને એક અઠવાડિયા સુધી છે એ રાખી શકીએ છીએ જે એક મહિના સુધી બગડે નહીં તો કે અથાણું છે આવી વસ્તુઓ છે એ એક મહિના સુધી છે એ આપણે રાખી શકીએ તો તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરો તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરવાનું કીધું છે તો શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જ હશે શું બદલાવ હશે તો કે દરેક ઋતુમાં જો ઉનાળાની ઋતુ હોય તો ખોરાક બગડવાની શક્યતા છે એ વધારે રહે છે એટલે કે ચાન્સીસ છે એ વધારે રહેશે તો કે ચોમાસામાં પણ ચાન્સીસ રહે છે કે શિયાળા પ્રમાણમાં કર કારણ કે શિયાળામાં ઠંડીથી ફૂંક કે એવું ઓછું લાગે અને બેક્ટેરિયા પણ ઓછા થાય છે તો જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો તો કે તેનો યોગ્ય ઉકેલ કરીએ છીએ તો જો દાદીએ બ્રેડ પાછી આપી